નમસ્કાર દોસ્તો, ડીએનએ બ્લોક એલિમેન્ટ આપણા આ ચેપ્ટરની અંદર આજે આપણે ટોપિક લેશું સંક્રાંતિ ધાતુ આયનોના રંગ. આપણે સંકીર્ણ સંયોજનો વાળું સવર્ગ સંયોજનો વાળું નવમું ચેપ્ટર શીખ્યા, એની અંદર પણ જુદા જુદા સંક્રાંતિ ધાતુ આયનમાંથી બનતા સંકીર્ણ સંયોજનો રંગીન હોય એવી ડિસ્કશન એમાં પણ આપણે કરેલી છે. મોટાભાગના સંક્રાંતિ ધાતુના આયનો રંગીન હોય છે. સુગમ રંગીન હોય પાછળનું સીધું અને સાદું કારણ, સંક્રાંતિની વ્યાખ્યા મુજબ ડી કક્ષક અપૂર્ણ હોય, અપૂર્ણ ડી કક્ષક હોવી એટલે ઇલેક્ટ્રોન છે એ ઊંચી નીચી ઊર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી ઊર્જા ધરાવતી ડી કક્ષકમાં સંક્રાંતિ પામી શકે પ્રકાશ ઊર્જાનું શોષણ કરી. જે પ્રકાશના તરંગોનું એમણે શોષણ કરેલું છે એના પૂરક રંગની તરંગ લંબાઈમાં એના દ્વારા ઉત્સર્જન થાય, એટલે ન શોષાયેલો પ્રકાશ એમાંથી આર પાર નીકળે છે જલીય દ્રાવણમાંથી અથવા તો ઉત્સર્જન પામે છે, અને એના કારણે આપણને જે તે સંક્રાંતિ ધાતુના આયનનું દ્રાવણ રંગીન દેખાય. તો રંગનું કારણ શોષિત પ્રકાશની તરંગ લંબાઈના પૂરક રંગોનું ઉત્સર્જન એ રંગનું કારણ છે. મહત્વની વાત એ છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કેટલાક આયનો એ આયનોની યાદી અને એની ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતી યાદી અને દરેક આયનનો રંગ એનો એક પોસ્ટર ટેબલ આપણે બુકની અંદર આપેલું છે. આપણે ટેબલને બરાબર તૈયાર કરવાનું ફાઇવ નંબરથી એમસીક્યુ પણ હોય અને આ ક્વેશ્ચનના આન્સરમાં પણ આપણે ટેબલ લખવું પડશે. તો ટેબલ સરળતાથી પ્રિપેર થઈ શકે એના માટે આપણે આ પ્રશ્નને ત્યાં સમજીએ છીએ. એક વાત મેં મગજમાં રાખી દઈએ કે ડી કક્ષક પૂર્ણ ભરાયેલી હશે જે તત્વની કે એના આયનની, એ રંગવિહીન હશે કારણ કે એમાં સંક્રાંતિ થઈ શકે ઇલેક્ટ્રોનની એવી કોઈ ખાલી જગ્યા નથી. અને ડી કક્ષક સંપૂર્ણપણે ખાલી હોય, શૂન્ય ઇલેક્ટ્રોન હોય ડીમાં એક પણ નહીં, એટલે કે ખાલી ડી કક્ષક ઇલેક્ટ્રોનની જ ગેરહાજરી તો ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એવી કન્ડિશનમાં પણ આયન રંગવિહીન હશે. તો સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીના કેટલાક આયનોના રંગની યાદી જે આપણે અહીંયા બનાવીએ છીએ, ધ્યાનથી જો બધા દો એનો પણ એક ચોક્કસ પેટર્ન છે, ચોક્કસ સિક્વન્સ છે. સ્કેન્ડિયમથી લખવાનું શરૂ કરું છું. પહેલો આયન સ્કેન્ડિયમ પ્લસ થ્રી, એસસી પ્લસ થ્રી આયન. સ્કેન્ડિયમ એટલે જ આયન બનાવે છે પ્લસ થ્રી, આર્ગોન જેવી નિષ્ક્રિય ઇલેક્ટ્રોન છે. એની ડી કક્ષકના ઇલેક્ટ્રોન તમે લખશો તો થશે 3d0. સ્કેન્ડિયમમાં એસસી પ્લસ થ્રી બને ત્યારે ડી કક્ષક સંપૂર્ણપણે ખાલી હશે. તો પ્રથમ તત્વ મેં લીધું સ્કેન્ડિયમ અને સ્કેન્ડિયમમાં 3d0 છે. પછી બીજું તત્વ આવે છે ટાઇટેનિયમ. ટાઇટેનિયમ પ્લસ 4 વાળો આયન પણ બનાવે, ટીઆઈ પ્લસ 4, અને ટાઇટેનિયમ જો પ્લસ 4 બનાવે તો એમાં પણ બધી જ કક્ષકો ખાલી, 4s2 ઇલેક્ટ્રોન જતા રહ્યા, 3d માં 2 હતા એ પણ ગયા, ટોટલ 4 ઇલેક્ટ્રોન દૂર થયા છે, એટલે આમાં પણ 3d0 રચના હશે. ટાઇટેનિયમ પછી ત્રીજું તત્વ છે વેનેડિયમ, પણ ટાઇટેનિયમમાં હજી એક આયન આપેલો છે Ti+3. ટાઇટેનિયમ પ્લસ 4 હોય તો એમાં બધા ઇલેક્ટ્રોન જતા રહ્યા હતા, પણ ટાઇટેનિયમ પ્લસ 3 રાખીએ એટલે 3 ઇલેક્ટ્રોન જ દૂર થયા છે, ડીમાં 1 ઇલેક્ટ્રોન છે. રંગવિહીન જ હશે તો એ લખવાની જરૂરિયાત નથી, એક સિક્વન્સ બનશે અહીંયા તમે જોજો. એટલા માટે અહીંયા વેનેડિયમ પ્લસ 5 રાખતા નથી, પણ વેનેડિયમ પ્લસ 4 થી શરૂ કરે. વેનેડિયમ પ્લસ 4, વેનેડિયમની પરમાણુ ક્રમાંક 23, 4s2, 3d3, એટલે ટોટલ 5 ઇલેક્ટ્રોન છે. એમાંથી આપણે બનાવવાનું છે પ્લસ 4, એટલે 4s ના 2 જતા રહી, 3d માં 3 હતા એમાંથી પણ 2 દૂર કરવાના, 3d માં 1 ઇલેક્ટ્રોન મળશે. પાછો વેનેડિયમ નો જ આયન, પણ વેનેડિયમ પ્લસ 3, નેચરલી ડી માં હજી એક ઇલેક્ટ્રોન વધી જશે એટલે d2. વેનેડિયમ નો તો પ્લસ 2 પણ આપેલો છે, V+2, વેનેડિયમ પ્લસ 2, એમાં આવશે 3d3. વેનેડિયમ પછી
ક્રોમિયમ ઇલેક્ટ્રોન રચના 4s1 3d5 એક્સેપ્શનલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે 4s1 3d5 અને મારે ક્રોમિયમ પ્લસ 3 ની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો Cr+3 તો ત્રણ ઇલેક્ટ્રોન દૂર કરું 4s માંથી એક 3d5 હતા એમાંથી બે એટલે હવે 3d ની અંદર ટોટલ 5 માંથી બે ની અંદર ત્રણ ઇલેક્ટ્રોન બાકી એટલે અહીં લખવું પડશે 3d Cr+3 માં 3d3 ક્રોમિયમ પછી મેંગેનીઝ+3 લખશું મેંગેનીઝ+3 મેંગેનીઝમાં 4s2 3d5 ઇલેક્ટ્રોન રચના છે એમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો 4s ના 2 અને 3d માંથી 1 એટલે ટોટલ 3d4 ટાઈપની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થશે સેજ વિચારતા જઈએ પર ટેબલ આપોઆપ સરળતાથી બનતું જશે પાછું ક્રોમિયમ નો આયન લઈએ છીએ પણ હવે +2 ઓક્સિડેશન આપવા Cr+2 નેચરલી 4s માંથી 1 3d5 હતા એમાંથી 1 જાય તો 3d માં 4 ઇલેક્ટ્રોન આવશે તો 3d4 તમને હવે ખ્યાલ આવી ગયો છે કે આ પેટર્ન કેવી રીતના આવે છે તો ઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન 0 થી લઈને ધીમે ધીમે વધતા જાય છે એ રીતના ગોઠવેલું છે એના પછી 10 મેંગેનીઝ+2 4s2 3d5 મેંગેનીઝ હતા એમાંથી 4s ના 2 જતા રહ્યા 3d માં 5 ઇલેક્ટ્રોન આવશે મેંગેનીઝ પછી આયન Fe એના 2 આયન છે +3 અને +2 બે સાથે લખેલા છે Fe+3 માં 4s2 Fe ની રચનામાં 4s2 3d6 હતા આપણે બધી 3 ઇલેક્ટ્રોન દૂર કરવા એટલે 4s ના 2 3d6 માંથી 1 જાય એટલે 3d5 પણ જો આપણે Fe+2 લખીએ Fe+2 તો ઇલેક્ટ્રોન રચના થશે 3d6 એના પછી આયન પછી આવે કોબાલ્ટ તો કોબાલ્ટમાં +3 અને કોબાલ્ટના +2 બે આયન એક જ કોલમમાં ત્યાં બાજુમાં લખી બતાવેલા છે મેં એ જ રીતના લખેલું છે CO+3 CO+2 તો CO+3 27 પરમાણુ ક્રમાંક હોય કોબાલ્ટના 4s2 3d7 એમાંથી મારે 3 ઇલેક્ટ્રોન દૂર કરવા છે એટલે 4s ના 2 પણ 3d7 માંથી 1 હજી દૂર કરીએ એટલે આવશે 3d6 અને CO+2 છે તો એ આવશે 3d7 પછી આવે નિકલ Ni એક જ આયન બનાવે છે +2 તો 4s2 3d8 માંથી 4s ના 2 જતા રહ્યા તો આવશે 3d8 કોપર +1 હોત ને તો 3d10 હોત અહીંયા આપણે +2 રાખીએ એટલે 3d9 ચડતા ક્રમમાં આવે છે અને છેલ્લો આયન આપણે લખશું ઝીંકનો તે એક જ આયન બનાવે છે +2 ઝીંક +2 એટલે 3d10 તો અત્યારે તો મેં બધા જ આયનો અને એમાંથી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે છે એની યાદી બનાવેલી છે હવે વાત આવે છે આ બધા આયનોના રંગની તો જેમ શરૂઆતમાં કીધું એમ કે ડી કક્ષક સંપૂર્ણ ખાલી રંગવિહીન ડી કક્ષક પૂર્ણ ભરાયેલી રંગવિહીન તો આપણને 3 નો અંદાજ આવી ગયો આ રંગવિહીન આ પણ રંગવિહીન અને Zn+2 પણ રંગવિહીન હશે હવે બાકીના જે છે એના રંગ આપણે યાદ રાખવાના છે તો એક સિમ્પલ ફોર્મ્યુલા એક શબ્દ લખી સાહેબ જો કે થોડાક લેખક પણ તમે ઓળખી જશો કે મેં શું લખ્યું છે યસ તરત મનનો વિચાર આવ્યો સાચો છે પબજી બહુ પ્રખ્યાત પણ તો કુખ્યાત કહી શકાય શબ્દ બરાબર એ રહેશે પણ છતાંય આપણા માટે તો કામનું છે અત્યારે એના નામથી આપણે અહીંયા કલર્સ યાદ રાખી હશે PBG પહેલા 3 લેટર હું PBG એવું લખું છું પછીના 3 લેટર મારા VVE
પીપીજી પહેલા બે તો રંગવિહીન છે જ, પણ જે રંગીન છે એની મેં શરૂઆત અહીંથી કરી પીપીજી વીવીવી, પછી બી પીવાય જી, બી પીવાય જી, પાછો પીપીજી વીવીવી બી પીવાય જી, અહીંયા બે આયન રંગ સાથે લખવો પડશે, એ છે બી અને પી, છેલ્લે જી બી પહેલો પી છે ને એ પર્પલ માટેનો છે, પછી જેટલા પી આવશે ને પાછળ ફરી વાર એ બધા પિંક માટેના છે, તો યાદ રાખો, તો હું અહીં રંગ લખું છું પી ફોર પર્પલ, પર્પલ ગુજરાતીમાં આપણે એને આવું લખેલું છે જાંબુડીઓ પર્પલ જાંબુડી, બી ફોર બ્લુ વાદળી, જી ફોર ગ્રીન લીલો, હવે ત્રણ વી છે, વી ફોર વાયોલેટ આપણે એને ગુજરાતીમાં જાંબલી કહેશું, આ જાંબુડીઓ પર્પલ વાયોલેટ માટે જાંબલી, B again, B for blue, વાદળી, P એવો, પેલો P પર્પલ માટે છે, હવે જેટલા એ હોય બધાય પિંક માટે, P for pink એટલે ગુલાબી, Y for yellow, પીળો, લોખંડનો પ્લસ 3 આયન, કાટનો રંગ પીળા સ્પર્તો, G for green, લીલો, વળી પાછા B અને P, B for blue એટલે વાદળી, અને P for pink ગુલાબી, G for green લીલો, અને B for blue વાદળી, કોપર સલ્ફેટ નું દ્રાવણ CU+2 ધરાવતું હોય, રંગવિહીન વાદળી કલર નું દ્રાવણ હોય, તો આ આપણને બધા જ આયનો ના રંગ એના ડી કક્ષક ના ઇલેક્ટ્રોન સાથે ટેબલ આપણે આવી રીતના પ્રિપેર કરી શકીએ. સૌથી પહેલા વહેલા તો આયનોને યાદ રાખવાના થાય કે કયા સિક્વન્સમાં છે, સ્કેન્ડિયમ એક જ છે પ્લસ 3, ટાઇટેનિયમના બે આપેલા છે Ti+4 અને Ti+3, વેનેડિયમના ત્રણ આપેલા છે V+4, V+3, V+2, ક્રોમિયમના બે આપ્યા છે પણ એક સાથે નથી લેતા, પહેલા Cr+3 છે પછી Mn+3 છે, પછી Cr+2 આવે પછી Mn+2 આવે છે, આયનના બે સાથે આપેલા છે Fe+3 Fe+2, આ સિક્વન્સમાં જ આપણે લખીએ તો જ આપણે આ કલરમાં મેં જે કીધેલું એ ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ. આયન પછી કોબાલ્ટ, એના બે આયન સાથે લખેલા છે Co+3 Co+2, કોબાલ્ટ પછી આવે નિકલ, એક જ પોસિબલ આયન Ni+2, કોપર એક જ આયન અહીં લખેલો છે Cu+2 અને ઝેડએનમાં પણ એક જ Zn+2, પહેલા બે એટલે કે Sc+3 અને Ti+4, ડી માં 0 ઇલેક્ટ્રોન રંગવિહીન, છેલ્લું Zn+2 ડી માં 10 ઇલેક્ટ્રોન પૂરી ભરાયેલી એટલે રંગવિહીન, બાકીના માટે PbG VVV PyG PpGb. That's all. તો આ તો સંક્રાંતિ ધાતુના આયનોના રંગ. આના પછીનો એક બહુ નાનકડો ટોપિક છે, એ પણ આપણા સૌર સંયોજનો વાળા ચેપ્ટર ને રિલેટેડ જ છે, એ પણ સાથે સાથે લઈ લઈએ એકદમ નાનો, કે શા માટે સંક્રાંતિ ધાતુઓ જ મોટા ભાગે સૌર કે સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો સીધી અને સાચી વાત છે, અમુક ખાસિયતોને કારણે સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ સંયોજનો બનાવે. શા માટે સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ બનાવે એનો જવાબ, પહેલું બધા જ સંક્રાંતિ ધાતુઓ અને તેના આયનોના કદ પ્રમાણમાં નાના છે, ડાબેથી જમણે જાય કદ ત્રિજ્યામાં ઘટાડો થાય, કદ નાના, એની સાપેક્ષે કેન્દ્રીય વીજભાર વધતો જાય છે અને સંક્રાંતિ ધાતુના આયનો ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવી શકે છે. અહીંની બીજી ખાસિયત, શા માટે સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતાની ચર્ચા ચાલે છે,
સંકીર્ણ એટલા માટે બનાવે છે કારણ કે એનું કદ નાનું છે તો લિગેન્ડ ને ઈઝીલી ખેંચી શકે છે. બીજું, ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે છે એટલે ખાલી કક્ષકો વધુ ઉત્પન્ન કરે છે. આપણે ત્રીજો મુદ્દો એ પણ લખી શકીએ કે ખાલી કક્ષકોની અવેલેબિલિટી પ્રાપ્યતા, ખાલી કક્ષકો વધુ હોય લિગેન્ડ ના ઇલેક્ટ્રોન ઈઝીલી એમાં ગોઠવાય. ચોથું, આ પણ કહી શકીએ કે કક્ષકોની શક્તિમાં તફાવત ઓછો હોય છે એટલે એના જુદા જુદા પ્રકારના સંકરણ શકીએ છે. 3D 4S 4P અથવા 4S 4P અને 4D કક્ષકોમાં શક્તિનો તફાવત ઓછો છે અને એના કારણે જ એ તટસ્થ અણુ અથવા ઋણ આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે છે. ઉદાહરણ લખવા જોઈએ, તમને ઘણા બધા લખતા આવડે છે, અહીં આપણે ત્રણ ઉદાહરણ લખશું, એક ધન બીજભારિત, એક ઋણ બીજભારિત, એક તટસ્થ. તો ધન વિદભારિત પેલું વર્નર વાળું લખીએ, કોબાલ્ટનું CONH3+ 3 હેક્સામાઇન કોબાલ્ટ 3 આયન. એક ઋણ વિદભારિત લખીએ FeCN6-4 હેક્સાસાયનોફેરેટ 2 આયન. અને એક તટસ્થ લખી નાખીએ સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે કારણ કે તેમનું કદ નાનું છે, તેઓ ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે, એના પરિણામે તેમાં ખાલી કક્ષકો અવેલેબલ છે કે જેમાં આ કક્ષકોની શક્તિનો તફાવત પણ ઓછો છે એટલે જુદા જુદા સંકરણ પણ શક્ય છે. પરિણામે તટસ્થ અણુ કે ઋણાયન કે લિગેન પોતાના ઇલેક્ટ્રોનનું સરળતાથી દાન કરી શકે છે અને આ તત્વો એના ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે. પરિણામે સંક્રાંતિ તત્વો કે એના આયનો સરળતાથી સંકીર્ણ બનાવે અને પછી 2-3 આપણે એક્ઝામ્પલ લખવાના.